નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી. ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્ષ 2024ને લઈને શું છે મોટી ભવિષ્યવાણી? શું થવાનું છે એક મહાસંગ્રામ? શું અમેરિકા અને નોર્થ કોરિયા હશે આમને સામને? આખરે શું કામ ગિરાલ્ડ વર્ષ 2024ને આર્થિક સુનામીનો વર્ષ ઘોષિત કરી ચૂક્યા છે? એવો તો શું થવાનું છે વર્ષ 2024માં જેના માટે કોઈ પણ તૈયાર નથી? શું આ વર્ષ પોતાની સાથે તબાહી લઈને આવ્યો છે? મિત્રો, જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો, અમે વર્ષ 2024 માટે કરવામાં આવેલી થોડીક એવી ભવિષ્યવાણીઓ તમને જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે મિત્રો હેરાન રહી જશો. જેમ કે મિત્રો, ઇલેક્ટ્રિક વ્હીકલમાં નિવેશ. ગેરાલ્ડ સેલેન્ટે કહ્યું કે વર્ષ 2024માં ઇલેક્ટ્રિક વ્હીકલમાં નિવેશ કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે મિત્રો, વર્તમાન સમયમાં ઘણા બધા લોકો આ વાહનોમાં ઇલેક્ટ્રિક બેટરીમાં આવતી મુસીબતોનો સામનો કરી રહ્યા છે. એવામાં મિત્રો, જો તમે ઇલેક્ટ્રિક વાહનોમાં નિવેશ કરવા માગો છો, ઇન્વેસ્ટ કરવા માગો છો, તો તમને થોડીક વાર ઊભું રહી જવું જોઈએ. પેટ્રોલ, ડીઝલ અને ગેસની કમીઓના ચાલતા મિત્રો 100% આજે હરેક દેશ ઇલેક્ટ્રિક ગાડીઓના વિષયમાં વિચારી રહ્યો છે, આમાં ઇન્વેસ્ટ વધારે કરી રહ્યો છે. પણ મિત્રો, ગેરાલ્ટના અનુસાર વર્તમાન સમયમાં ઇલેક્ટ્રિક ગાડીઓમાં નિવેશ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે વર્ષ 2024 જે છે એ આર્થિક જોખમોથી ભરાયેલો વર્ષ છે અને આનું કારણ છે આખી દુનિયાભરમાં બની રહેલી યુદ્ધ જેવી સ્થિતિ. આ તો તમે બધા પણ જાણો છો કે રૂસ, યુક્રેન, ઇઝરાયલ, હમાસ અને ઈરાન જેવા તમામ દેશો યુદ્ધોમાં હમણાં ઉલઝેલા છે. ત્યાં જ મિત્રો, મહાશક્તિ અમેરિકા પણ આ યુદ્ધોને ભડકાવવામાં કોઈ પણ કસર બાકી નથી રાખી રહ્યો. પછી ભલે રશિયાના વિરોધમાં યુક્રેનનો સાથ આપવું હોય કે પછી ફિલિપિન્સના વિરોધમાં ઇઝરાયલનો હાથ પકડે અને એને આગળ વધારવું, અમેરિકા દુનિયાભરમાં યુદ્ધ જેવી હાલતને સપોર્ટ કરી રહ્યો છે અને આગળ વધારી રહ્યો છે. એવામાં ઘણા બધા ઇન્વેસ્ટરો અમેરિકન માર્કેટમાંથી બહાર નીકળશે અને એટલા માટે પણ ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઇન્વેસ્ટ કરવું હમણાં થોડુંક જોખમભર્યું લાગી રહ્યું છે. મિત્રો, રિયલ એસ્ટેટ, જેને મિત્રો મોંઘવારી કે મંદી જેવા સમયમાં જબરદસ્ત રિટર્નવાળો સેક્ટર માનવામાં આવે છે, પણ મિત્રો પાછલા થોડાક સમયથી રિયલ એસ્ટેટ સેક્ટર નીચે આવતો નજર આવી રહ્યો છે. આના લીધે ઇન્વેસ્ટરો પણ પોતાના પૈસાને લઈને ડરી રહ્યા છે અને નવા ઇન્વેસ્ટર પણ આ સેક્ટરમાં ઘૂસવાથી હમણાં બી રહ્યા છે. પણ ગેરાટના અનુસાર વર્ષ 2024માં રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવવાની ઉમેદ છે. આ વર્ષે આ ક્ષેત્ર મિત્રો ઝડપથી ઉપર જશે અને ઇન્વેસ્ટરોને સારો એવો પ્રોફિટ પણ આપશે. એટલા માટે ઇલેક્ટ્રિક વાહનોની જગ્યાએ તમે વિચારો તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી શકો છો. વીજળી, મિત્રો આ વર્ષે વીજળીને લઈને આખા દેશભરમાં ખૂબ જ મોટી મુસીબતો નજર આવી રહી છે અને આવું મિત્રો ભવિષ્યવક્તા મિસ્ટર પરેરાનો કહેવું છે. આંકડોના અનુસાર આખી દુનિયાભરમાં વીજળીની ખપત લગાતાર ખૂબ જ ઝડપથી વધી રહી છે. વર્ષ 2022માં મિત્રો લગભગ 25,500 ટેરાવોલ્ટ પ્રતિ કલાકના હિસાબે વીજળીની ખપત થઈ રહી છે આખી દુનિયાભરમાં. વાત જો આપણે 2024ની કરીએ તો આ સમયે મિત્રો આખી દુનિયાભરમાં વીજળીનો સંકટ ઘેરાઈ શકે છે. નોકરી, મિત્રો ગેરાલ્ટના અનુસાર વર્ષ 2024માં કર્મચારીઓ ઉપર નોકરીનો સંકટ પણ ઘેરાઈ શકે છે. કારણ કે વિશ્વભરમાં મિત્રો 22% જેટલી કંપનીઓ આ વર્ષે 30% જેટલા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી શકે છે અને એટલા માટે મિત્રો નોકરી કરતા લોકો માટે વર્ષ 2024 એક ખતરનાક વર્ષ સાબિત થઈ શકે છે. હા મિત્રો, જો વીતેલા વર્ષોનો આપણે રેકોર્ડ જોઈએ તો વર્ષ 2023માં 4.25 લાખથી વધારે તકનીકી કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી નાખી હતી, જ્યારે મિત્રો વર્ષ 2024માં હમણાં સુધી જ 32,000થી વધારે તકનીકી કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી નાખી છે. ગૂગલ, એમેઝોન અને મેટા જેવી ઘણી એવી કંપનીઓ છે જે લગાતાર ચટણી કરવામાં લાગી પડી છે અને મિત્રો આનો સૌથી મોટો કારણ છે એઆઈ. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બનાવવામાં આવ્યું ત્યારે જ તકનીકી ક્ષેત્રના લોકોએ દાવો કર્યો કે આવાવાળા સમયમાં એઆઈ લોકોની નોકરીઓને ખાઈ જશે અને ક્યાંક ને ક્યાંક આ બધી વાતો સાચી થતી નજર આવી રહી છે આજના સમયમાં. અને એટલા માટે મિત્રો વર્ષ 2024 નોકરી કરતા લોકો ખાસ કરીને તકનીકી કર્મચારીઓ માટે ખતરનાક વર્ષ સાબિત થઈ
પહોંચી શકે છે। એના પછી મિત્રો આર્થિક સુનામી। ગેરાલ્ટના અનુસાર વર્ષ 2024 હજી સુધીનો સૌથી વધારે ખરાબ અર્થવ્યવસ્થાવાળો વર્ષ બની શકે છે અને એટલા માટે એમણે વર્ષ 2024ને આર્થિક સુનામીનો વર્ષ જણાવ્યો છે। મતલબ કે આ વર્ષે લોકોને ઇકોનોમિકલી ક્રાઇસિસનો સામનો કરવો પડશે। ખાસ કરીને મિત્રો આ વર્ષ અમેરિકાની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ વધારે ખતરનાક છે। ગેરાલ્ટના અનુસાર વીતેલા 30 વર્ષોમાં અમેરિકાની અર્થવ્યવસ્થામાં જે ઉથલપુથલ જોવા મળી છે એ તો ખાલી એક ટ્રેલર હતો, કારણ કે વર્ષ 2024 અમેરિકા માટે સૌથી વધારે ખતરનાક વર્ષ બની શકે છે। વર્તમાન સમયમાં અમેરિકી ડોલર ઇન્ટરનેશનલ કરન્સીના રૂપમાં માનવામાં આવે છે અને ડોલરની કિંમત પણ સૌથી વધારે છે। ડોલરોમાં નિવેશ કરવાવાળાની સંખ્યા પણ સૌથી વધારે છે અને અમેરિકાની જ અર્થવ્યવસ્થા આખા વિશ્વ ઉપર ક્યાંક ને ક્યાંક રાજ કરે છે। સૌથી ખાસ વાત, ભારત એટલા માટે જો અમેરિકાને કોઈ પણ જાતનો નુકસાન થાય છે તો મિત્રો એના પરિણામ જે છે એ આખી દુનિયાને ભોગવા પડશે। એટલા માટે અમેરિકામાં ઇન્વેસ્ટ કરવાથી પહેલાં થોડોક વિચારી લેજો, પછી સેક્ટર ગમે એ હોય। મિત્રો ઇલેક્શન વર્ષ 2024 ચૂંટણીની નજરે પણ સૌથી વધારે મહત્વપૂર્ણ વર્ષ છે। આ વર્ષે પૂરેપૂરા 40 દેશોમાં સાધારણ ચૂંટણીઓ થશે। ગેરાલ્ટના અનુસાર આ 40 દેશોમાં મિત્રો 30.2% જ લોકો ખાલી ચૂંટણીમાં ભાગીદાર બનશે, હિસ્સો લેશે અને આના લીધે મિત્રો 44.2% GDP ઉપર અસર જોવા મળી શકે છે। મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ અને યુદ્ધ। મિત્રો હમણાં ભારતમાં જ્યારે ચૂંટણીમાં ફરી એકવાર 2024માં નરેન્દ્ર મોદીના જ સત્તા ઉપર આવવાની વાતો થઈ રહી છે, ત્યાં જ મિત્રો અમેરિકામાં થવાવાળી ચૂંટણીમાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે એવી વાતો સામે આવી રહી છે। આ ભવિષ્યવાણી ના તો ખાલી ગેરાલ્ટ પણ અમેરિકાના જ બીજા ભવિષ્યવક્તા મિસ્ટર પરેરાએ પણ કરી છે, જેમના અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકામાં ચૂંટણીમાં બાજી મારી શકે છે। અને મિત્રો આ ભવિષ્યવાણીથી સૌથી વધારે તકલીફ અમેરિકાના વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઇડનને છે અને એટલા માટે મિત્રો ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે કે અમેરિકામાં થવાવાળી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોડું કરવા માટે યુદ્ધની સ્થિતિ પેદા કરવામાં આવી શકે છે। ઉત્તર કોરિયા વર્સિસ અમેરિકા। ક્યાંક ને ક્યાંક મિત્રો આ યુદ્ધની પાછળ ઉત્તર કોરિયાનો હાથ નજર આવશે। ઇતિહાસ ગવાહ છે કે બંને દેશોની વચ્ચે ક્યારે પણ આપસી સંબંધ સારા નથી રહ્યા। ઉત્તર કોરિયા તાનાશાના હુકમ ઉપર ચાલવાવાળો એક એવો દેશ છે જેની પોતાના પાડોશીઓ સાથે જ એકદમ નથી બનતી અને સાઉથ કોરિયા જે ત્યાંનો જે એક હિસ્સો છે એ નોર્થ કોરિયાથી પરેશાન છે। ત્યાં જ અમેરિકા અને ઉત્તર કોરિયાના સંઘર્ષને પણ હવે વધારે દિવસો સુધી રોકી નથી શકાતું। પણ મિત્રો ગેરાલ્ટના અનુસાર જો ઉત્તર કોરિયા અમેરિકા ઉપર હમલો કરશે તો હાલત ખૂબ જ વધારે ગંભીર બની શકે છે। આ ભવિષ્યવાણી ઉપર મિસ્ટર પરેરાનું એમ કહેવું છે કે આ યુદ્ધનું મુખ્ય કારણ અમેરિકાનું કમજોર નેતૃત્વ હશે અને જો આવું થાય છે તો અમેરિકી નાગરિકોની સાથે સાથે અમેરિકી સૈનિકોની પણ મોટી સંખ્યામાં મૃત્યુ થઈ શકે છે। પણ મિત્રો હજી તો આ માત્ર શરૂઆત છે, કારણ કે આવાવાળા સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધ અને પૃથ્વીના મહાવિનાશનો કારણ આવી જ રીતના દંગાઓ, લડાઈઓ, રંજીશો, જિહાદીઓની માનસિકતા અને દેશના આપસી વિવાદ યુદ્ધનું કારણ બનશે અને આનો ઉદાહરણ તમે વર્તમાન સમયમાં જોઈ પણ શકો છો, જ્યાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજાના આમને સામને ઉતરી આવ્યા છે। ત્યાં જ મિત્રો એનાથી પહેલા ઈરાન પણ પાકિસ્તાન ઉપર હમલો કરી ચૂક્યો છે અને આનો જવાબ આપવા માટે પાકિસ્તાન હમણાં એકદમ બોખલાઈ ચૂક્યો છે। આના સિવાય રશિયા અને યુક્રેન પણ એકદમ આમને સામને ઉભા છે। ઇઝરાયલ અને ફિલિપીન્સ પણ યુદ્ધ માટે એકદમ તૈયાર છે। અમેરિકા પણ મિત્રો ઇનડાયરેક્ટ રીતે આ યુદ્ધની જ્વાળામાં ઘી નાખવાનું કામ કરી રહ્યો છે અને આના સિવાય મિત્રો એક સાથે 13 દેશોનો ભારત ઉપર આક્રમણ કરવું પણ એકદમ નક્કી છે। 15 માર્ચના ઠીક 3 દિવસ પછી, મતલબ કે 18 માર્ચના દિવસે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી અને આ એર સ્ટ્રાઇકમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવી નાખ્યા। પણ આ એર સ્ટ્રાઇકના બદલામાં પછી અફઘાનિસ્તાન પણ શાંત ન રહ્યો, પણ એણે પણ એકદમ કરારો જવાબ આપતા પાકિસ્તાન ઉપર તાબોડતોડ લેન્ડ અટેક કર્યો, જેમાં પાકિસ્તાનના અનેકો સૈનિકોએ પોતાના જીવ ગુમાવી નાખ્યા। જો આપણે આ જંગની શરૂઆતની વાત કરીએ તો આ ત્યારે થઈ જ્યારે અફઘાનિસ્તાનના થોડાક બોમ્બરોએ પાકિસ્તાનના ચેકપોસ્ટ ઉપર હમલો કર્યો અને પાકિસ્તાનના અનેકો સૈનિકોને મોતની નીંદર સુવડાવી નાખી। આ ઘટના પછી પાકિસ્તાન ક્રોધની જ્વાળામાં સળગી ઉઠ્યો અને એણે અફઘાનિસ્તાન ઉપર એકદમ તાબડતોડ હમલા કરવાનું ચાલુ કરી નાખ્યું અને બંને દેશોની વચ્ચેની આ જંગ હજી પણ ચાલુ છે। આના સિવાય ઈરાનની બાજુથી પણ પાકિસ્તાન ઉપર હમલો કરી દેવામાં આવ્યો અને આ બધું મિત્રો ત્યારે થયું જ્યારે ભારતના વિદેશ મંત્રી ઈરાન પહોંચ્યા
અને એમના ત્યાંથી પાછા આવવાના પછી જ ઈરાનની બાજુથી પાકિસ્તાન ઉપર હમલો થયો અને આના ચાલતા ભારત અને પાકિસ્તાનના જે રિશ્તા છે એ પણ હજી વધારે ખાટા થઈ ગયા અને ક્યાંક ને ક્યાંક ફરી એકવાર પાકિસ્તાન હવે ભારતને પણ યુદ્ધ મેદાનમાં લાવવાની રણનીતિ બનાવી રહ્યો હશે। ત્યાં જે રૂસ, યુક્રેન અને ઇઝરાયલ, ફિલિપીન્સ જેવા દેશો હજી પણ યુદ્ધમાં છે અને ચાઇના અને રશિયાએ વોરનું એલાન પણ કરી નાખ્યું છે અને આ બધી વસ્તુઓને જોતા યુએન દ્વારા રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। મતલબ કે મિત્રો, આવાવાળા સમયમાં વિશ્વયુદ્ધ, ત્રીજો વિશ્વયુદ્ધ થવું એકદમ નક્કી છે। ચારે બાજુ હાહાકાર થશે, લોકોમાં ત્રાહિમામ મચી જશે, લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે, પૃથ્વી ઉપર એવી ભયંકર તબાહી ઉપડશે કે જનાવરો અને પશુ પંક્ષીઓ ખૂબ જ ભારી સંખ્યામાં મરી જશે। બાકી મિત્રો, તમારો ત્રીજા વિશ્વયુદ્ધ અને એમની ભવિષ્યવાણી ઉપર શું અભિપ્રાય છે, તમારી શું રાય છે, અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી। અને જો આજનો આ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો। તો આજના વિડીયોમાં આટલું જ। હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ।